નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પટેલ છું. આ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર ફરી વખત આપ સભ્ય વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે લેક્ચરમાં જોઈ ગયા હતા સ્વાધ્યાય 1.2 જેને આપણે પૂર્ણ કર્યું હતું, હવે એમાંથી આગળ વધીએ. સ્વાધ્યાય પહેલો હતો પૂર્ણાંક સંખ્યાઓ, એમાં આપણે હવે આગળ વધીએ. તો સૌ પ્રથમ અમુક મુદ્દાઓ છે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો અમુક મુદ્દાઓમાં ચર્ચા કરવામાં એવું છે કે જેને તમારે ખાસ નોંધ કરવાના છે. શું કરવાના? નોંધ કરવાના છે. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની પાસબુકની અંદર આ જે હું મુદ્દા લખું એ ઉદાહરણ સહિત લખી નાખવાના છે. બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક જ મળે. ઉદાહરણ તરીકે બે ધન પૂર્ણાંક લેવાના કીધા, એટલે કોઈ પણ બે લઉં, 2 × 5, 2 કેવા છે? ધન જ છે. ગુણાકાર કરું તો 10, એ પણ કેવો મળે? ધન જ મળે છે. પછી બીજો મુદ્દો એવો કે છે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, ઋણ પૂર્ણાંક સોરી બે વાર આવી ગયું છે, બે વાર આવી ગયું, બરોબર. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે છે? ધન પૂર્ણાંક મળે છે. ઉદાહરણ આપું છું, બે ઋણ પૂર્ણાંકો એટલે કે એક લઉં -2, બીજો લઉં હું -3, તો 2 × 3 = 6 થાય, પરંતુ ઓછે ઓછે અહીંયા વધતા થાય, એટલે કે જવાબ કેવો આવશે? ધન પૂર્ણાંક મળશે. ત્રીજો મુદ્દો, એક ધન પૂર્ણાંક, ઉદાહરણ લઉં છું, જોજો, એક ધન પૂર્ણાંક એટલે કે 3, અને એક ઋણ પૂર્ણાંક એટલે કે લઉં છું 6 નો ગુણાકાર, એટલે કે એનો ગુણાકાર કર્યો, નો જવાબ શું મળે છે આપણને? ઋણ પૂર્ણાંક જ મળે. એટલે કે એક ધન પૂર્ણાંક લ્યો, એક ઋણ પૂર્ણાંક લ્યો, બંનેનો ગુણાકાર કરો તો જવાબ આવશે ઋણ પૂર્ણાંક. હવે આનો ગુણાકાર કરો, 6 × 3 = 18, પણ વધતે ઓછે તો કે ઓછા, બરોબર છે, આ યાદ રાખવાનું. પછી ચોથો મુદ્દો, એકદમ સરળ છે, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણને કેવો મળશે? ઋણ પૂર્ણાંક જ મળશે. હવે એકી સંખ્યામાં, હવે એનો મતલબ એવો થાય, ઉદાહરણ આપું કે હું અહીંયા 6-7 સંખ્યા લખું, પણ કેટલી લખવાની? મારે એકી સંખ્યામાં સંખ્યા લખવાની. માની લો કે હું લખું એવું, ઉદાહરણ તરીકે -1 × -5
गुणिया माइनस त्रण तो एक बे ने त्रण त्रण छे ई केवी केवाय एकी केवाय तो अहीं कणे पांच एक एक पंचु पांच पांच तरी ने पंदर त्रण हती एटले त्रण छे एकी एटले जवाब आवे माइनस भले बधा माइनस होय भले बधा माइनस होय बराबर छे। बीजू उदाहरण आपू तो एकी संख्या माटे आमाना में बीजू उदाहरण आपू बे गुणिया माइनस त्रण गुणिया माइनस बे गुणिया माइनस छ। हवे जो विद्यार्थी मित्रों आमा जो छो पेलो अंक प्लस छे बीजा बधा अंक केवा छे माइनस छे परंतु आपणे शुं जोवानुं छे एकी संख्या में ऋण पूर्णांको नो गुणाकार। हवे माइनस छे ई आपणे खाली जोवाना छे माइनस एकी में छे के बेकी में छे तो जोईए एक बे ने त्रण एटले के त्रण क्या माइनस में तो त्रण छे ई केवा केवाय एकी केवाय तो एकी छे एनो मतलब जवाब शेमां आवशे ऋण पूर्णांक में आवशे। हवे आनो तमे गुणाकार करो बे तरी छ छ दू बार बार छ बोतेर जवाब आवशे बोतेर પણ કેવો માઇનસમાં બરોબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ હતો આપણા માટે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। હવે પાંચમો મુદ્દો કહીએ તો એકીની જગ્યાએ બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળશે ધન પૂર્ણાંક જ મળે। હવે શું કીધું બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। હવે બેકી સંખ્યામાં એટલે બેકી સંખ્યામાં એટલે તો કે સંખ્યાઓ આપણે લખીએ માઇનસ વાળી પણ એ કેવી હોય બેકી હોય જેમ કે પેલું ઉદાહરણ આપું માઇનસ સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ। હવે આનો એક બે ત્રણ ચાર કેટલી છે સંખ્યા એક બે ત્રણ ને ચાર છે। હવે ચાર સંખ્યા છે તો ચાર એ કેવી થઈ બેકી સંખ્યા થઈ બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો બધા કેવા છે ઋણ પૂર્ણાંક છે। હવે બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો છે તો આનો ગુણાકાર કરો તો છેલ્લે તમને જવાબ કેવો મળશે હંમેશા પ્લસ એટલે કે સીધો જવાબ પ્લસમાં મળે છે। ગુણાકાર કરો સાત દુ ચૌદ ચૌદ એકું ચૌદ ચૌદ તેરી બેતાલીસ કેવી રીતના ઓછે ઓછે વધતા વધતે ઓછે ઓછા ઓછે ઓછે ફરી પાછો અહીંયા આવશે જવાબ વધતા એટલે આપણે આમ સીધું ડાયરેક્ટ યાદ રાખી લેવાનું બરાબર છે કે બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપણને શું મળે છે ધન પૂર્ણાંક જ મળે છે। પછી છઠ્ઠો મુદ્દો છે કોઈ પણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો શૂન્ય સાથેનો ગુણાકાર શું મળશે શૂન્ય જ મળે। શું મળે છે કે કોઈ પણ પૂર્ણાંકોનો ગુણાકાર એ ધન હોય કે ઋણ હોય તમે એનો શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે એનો જવાબ કેવો મળે છે શૂન્ય જ મળે છે। ઉદાહરણ તરીકે અહીંયા તમને આપું તો માની લો કે પેલા ધન નું આપું કે ત્રણ ગુણ્યા ઝીરો કરો તો જવાબ ઝીરો જ આવે પછી હું એમ માઇનસ લઉં કે માઇનસ બે ગુણ્યા ઝીરો કરું હું તો આનો જવાબ પણ મને કેવો મળશે ઝીરો જ મળશે। મતલબ કે ધન હોય કે ઋણ પૂર્ણાંકો નો ગુણાકાર હંમેશા કેવો મળે છે શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ મળે છે। તો આ હતી વાત આપણા માટેના છ મુદ્દાઓની તો દરેક વિદ્યાર્થીઓએ આ છ એ છ મુદ્દા છે એ પોતાની પાકી બુકની અંદર લખી લેવાના છે ખાસ યાદ રાખવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો। પછી હવે એનાથી આગળ વધીએ તો એનાથી આગળ વાત કરીએ તો ગુણાકાર વિશે સમૃદ્ધતા
गुणाकार विषय संवृतता। तो हवे आपने एवं कहे छे के गुणाकार विषय संवृतता में शेना माटेनो उपयोग करवानो छे, तो के पूर्णांक संख्याओनो पाठना आधारे पूर्णांक संख्याओ माटे संवृतता जोवानी छे। तो आनी पहेला आपणे अगाउ सरवाळा अने बादबाकी विषे पूर्णांक संख्याओनी संवृतता जोई गया हता। के सरवाळानी अंदर आपणे जोयुं हतुं के कोई पण बे पूर्णांक संख्या लियो अने एनो सरवाळो करो तो जवाब तमने पूर्णांक संख्या ज मळे छे, मतलब के सरवाळा माटे संवृतता धरावे छे। पछी बादबाकीनी अंदर पण एवुं ज काई कह्युं हतुं, कोई पण बे पूर्णांक संख्या लियो अने जो एनी बादबाकी करो तोय छतां तमने जवाबमां पूर्णांक संख्या ज मळती हती, तो ए बादबाकी माटे पण संवृतता धरावे छे। पछी हवे एवी ज रीतना पूर्णांक संख्याओ छे एना माटे आपणे गुणाकारनी संवृतता धरावे छे के नहीं एवुं जोवानुं छे। तो गुणाकार माटेनी उदाहरण लईए पूर्णांक संख्याओ माटे, कोई पण बे पूर्णांक संख्याओ तरीके हुं लउं माइनस छ एने गुणिया हूँ बे करूँ, तो माइनस छ अने वत्ता बे आ बने संख्याओ केवी छे पूर्णांक संख्याओ छे। हवे जो आनो जवाब लखूँ तो छ दूने बार थाय अने ओछे वधते केवा आवे ओछा आवे, मतलब के आ ओछा बार छे ए पण छेवटे तो केवी संख्या छे पूर्णांक संख्या ज छे। केवी छे? केवी संख्या छे? पूर्णांक संख्या ज छे। હવે એના બદલે હું બંને સંખ્યા માઇનસ લો, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ચાર, ત્રણ ચોક બાર, ઓછે ઓછે તો કે વધતા, હવે વધતા બાર છે એ પણ કેવી છે ફરી પાછી પૂર્ણાંક સંખ્યા જ છે। હવે હું બંને સંખ્યા છે એ વધતા લઉં, એટલે કે આઠ ગુણ્યા સાત, આઠ સત્તાને छप्पन, तो छप्पन ए पण केवी छेवटे मळे छे के पूर्णांक संख्या ज मळे छे, मतलब के गुणाकार विषे पूर्णांक संख्याओ छे ए संवृतता धरावे छे। हवे गुणाकार माटे क्रमनो गुणधर्म, ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ, હવે એનો મતલબ શું, તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લખો અને જો એનો ગુણાકાર છે અલગ અલગ રીતે કરવામાં આવે તોય છતાં જવાબ કેવો મળે છે જોઈએ। ઉદાહરણ આપું કે કોઈ પણ બે સંખ્યાઓ લીધી મેં કે માઇનસ છ ગુણ્યા બે, આ બે સંખ્યાઓ લીધી તો માઇનસ છ ગુણ્યા બે કરું તો જવાબ કેટલો આવશે, તો કે બાર। હવે આની બદલે હું શું કરું, તો કે ક્રમ ઉલટાવી નાખું, એટલે કે હું આમ કરું, બે ને આગળ લઈ લઉં અને માઇનસ છ ને પાછળ લઈ લઉં, આમાં માઇનસ બાર। હવે આનો હું ગુણાકાર કરું તો એ જવાબ કેવો આવશે, માઇનસ બાર। તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો બંનેમાં જવાબ કેવો આવ્યો, માઇનસ બાર આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા શું કહી શકો છો, તો કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે। શું થાય છે, તો કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। કેમ કે આપણે જોઈએ છીએ કોઈ પણ બે સંખ્યાઓ લખો અને એનો જો ક્રમ આડા અવળો કરવામાં આવે છે છતાંય ગુણાકારનો જવાબ આપણને કેવો મળે છે, સરખો જ મળે છે, કે જેથી કરીને આપણે એમ કહી શકીએ કે ગુણાકાર માટે સંવૃતતા ધરાવે છે। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો આપણા માટે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ। હવે એનાથી આગળ જોઈએ ને, તો શૂન્ય વડે ગુણાકાર જેની આપણે ચર્ચા કરી ગયા, હવે આપણે જોવાનું છે ગુણાકાર માટે ગુણાકારની તટસ્થ સંખ્યા। હવે તટસ્થ સંખ્યા એટલે એવો કંઈક મતલબ, એટલે તો કે એવી સંખ્યા કે એક સંખ્યા હું લખી નાખું, કોઈ પણ એક સંખ્યા હું લખી નાખું છું અને એનો ગુણાકાર જો હું એક સાથે કરું તો એ સંખ્યા જવાબમાં પોતે જ આવે છે। માની લો કે અહીંયા ઉદાહરણ આપું છું કે માઇનસ બે એને ગુણ્યા એક કરું
તો જવાબ પાછો મને શું મળે છે? તો કે માઇનસ બે જ મળે. ઉદાહરણ તરીકે બીજું આપું કે હું અહીંયા કણે લખું છું ત્રણ, હવે એનો ગુણાકાર હું એક સાથે કરું તો જવાબમાં મને શું મળે છે? ત્રણ. હજી હું ઉદાહરણ આપું કે માઇનસ છ, એનો એક સાથે ગુણાકાર કરું તોય છતાં મને જવાબ મળે છે માઇનસ છ. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છતાં મને જવાબમાં શું મળે છે? તો કે સંખ્યા પોતે જ મળે છે. એટલે કે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે એ સંખ્યા આપણને પોતે જ મળી આવે છે. તો આના ઉપરથી એમ કહી શકાય કે એક એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે. શું કહી શકાય? કે એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે ગુણાકારના તટસ્થ સંખ્યા વિશેની. હવે આપણે એનાથી આગળ જોઈએ તો કે ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યું છે આપણને? ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. એનો મતલબ એવો થાય કે આપણે કોઈ પણ સંખ્યાઓ અહીંયા લખીએ અને એના અલગ અલગ જૂથ બનાવીએ. જેમ કે અહીંયા હું લખું માઇનસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા માઇનસ સાત, આવી મેં સંખ્યા લખી અને એના બરાબર જ હું આવી જ સંખ્યા લખું છું, આવી જ સંખ્યા. પરંતુ હું ફેર શું કરું છું? આમાં શું કર્યું મેં? કે આમાં હું એમ કહું કે મેં આ બંનેનું જૂથ બનાવ્યું માઇનસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા માઇનસ સાત. હવે હું આનાથી થોડો ચેન્જીસ કરું કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત આ બંનેનું જૂથ બનાવું એને ગુણ્યા બે કરું. જો જો વિદ્યાર્થી મિત્રો એને ગુણ્યા હું બે કરું છું. એટલે કે આમાં શું કર્યું મેં? તો કે આના અંદર મેં માઇનસ ત્રણ ગુણ્યા બે એનું જૂથ બનાવ્યું અને સાતને બારે રાખ્યા. આની અંદર મેં એવું કર્યું માઇનસ ત્રણ ગુણ્યા સાત કર્યું, માઇનસ સાત કર્યું અને એને બે ને બારે રાખ્યા. હવે બંનેનો જવાબ જોઈએ, ચેક કરીએ. ત્રણ દુ છ, ઓછે વર્તે ઓછા અને ગુણ્યા માઇનસ સાત. છ સત્તા ને બેતાલી, ઓછે ઓછે ને વધતા. હવે આનો જવાબ ચેક કરીએ. આનો જવાબ ચેક કરો, ઓછે ઓછે વધતા, સન સત્તા ને એકવીસ, ઓછે ઓછે વધતા અને ગુણ્યા બે. એકવી દુ બેતાલીસ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો બંનેનો જવાબ તમને કેવો મળે છે? એકદમ સરખો મળે છે. તો અહીંયા તમે શું કહી શકો કે આ ગુણાકારનો જૂથનો ગુણધર્મ છે, જેમાં તમે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવો અને એનો ત્રીજી સંખ્યા સાથે જો એવી જ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો તમને જવાબ બંનેમાં કેવો મળે છે? એટલે સરખો મળે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું શું થાય છે? પાલન થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તો કે આનાથી આગળ જોઈએ અને એ આપણા માટે આનાથી છેલ્લો કે શું કહે છે? તો કે વિભાજન. શું કહે છે? વિભાજન. વિભાજનનો ગુણધર્મ. હવે વિભાજનનો ગુણધર્મ એટલે શું? તો કે ભાગ કરવાના, મતલબ કે ભાગ કરવાના. હવે અહીંયા કણે આપણને એક ઉદાહરણ આપેલું છે, એમાંથી જ લઉં હું. સોળ ગુણ્યા દસ વધતા બે, આવું આપેલું છે. તો હવે આનું શું કર્યું કહેવાય? તો કે વિભાજન કરવું. એટલો એનો મતલબ તો કે આ છે અને ગુણાકારની અંદરની જે ગુણાકારની બહાર જે સંખ્યા છે એને કૌંસની અંદરની જે બંને સંખ્યાઓ છે એની સાથે એનો ગુણાકાર કરવો. એટલે કે ગુણાકારનું શેના ઉપર વિભાજન કર્યું? તો કે સરવાળા ઉપર વિભાજન કર્યું
કે હે વાય બરોબર છે. જો કે આમ જઈએ ગુણાકાર કરીએ તો આને જવાબમાં શું આવે, તો કે 16 × 10 16 × 10 આ વધતાની નિશાની હતી, એટલે અહીંયા વધતા, જો આ વધતાની નિશાની હતી એટલે આ વધતાની વધતા એમ ને. હવે ફરી પાછું 16 × 2 તો આ શું કર્યું કહેવાય, તો કે ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું શું કર્યું મેં. હવે અહીંયા ગુણાકાર 16 × 10 એટલે 16 × 10 એટલે 160 વધતા 16 દૂ તો કે 32 સરવાળો કરો એટલે 192 જવાબ આવશે. હવે આ જવાબ હતો, એવી જ રીતના જો આને આપણે શું કર્યું અહીંયા 16 × 10 2 હતું. હવે આમ કરો 16 × 16 એમ ને, આ બેનો સરવાળો કરો નાખો 10 × 2 = 12 આનો ગુણાકાર કરો તો એનો જવાબ પણ કેટલો આવશે, 192 જવાબ આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત હતી શેના માટેની, તો કે એ આપણાના વિભાજનના ગુણધર્મની વાત હતી. આપણે માત્ર શેનો ઉપયોગ કરવાનો છે, તો કે આ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. આ ખાસ યાદ રાખવાનો છે, કેમ કે આ જ ગુણધર્મ જે છે, આ જે ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ, એ ધોરણ 8ની અંદર પહેલા ચેપ્ટરમાં પણ આવશે, એટલે ખાસ તમારે યાદ રાખી લેવાનો વિભાજનનો ગુણધર્મ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે વાત હતી આવા ગુણધર્મોની. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ દાખલા, એટલે કે આપણે જે અત્યાર સુધીમાં જે તમને આ પાર્ટની અંદર ભણાવવામાં આવેલું છે, એ દરેક વિદ્યાર્થીઓએ એક નોટ કરી લેવાની છે, કે જેથી કરીને આપણને એ દરેક બાબત છે યાદ રહી જાય. અને ખાસ જે મેં તમને ઓલા 6 મુદ્દા કીધા હતા એ લખી લેવાના છે, અને સાથે આ એક મુદ્દો એમાં એડ કરી દેવાનો, કે એક એ ગુણાકાર માટેનો કેવો છે, તો કે તટસ્થ ઘટક છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આટલા મુદ્દાઓ છે ખાસ, બરોબર એક વખત રિપીટ કરી જવા અને યાદ કરી લેવા. અસ્તુ.